હેલો વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય પર્યાવરણ ધોરણ પાંચ ઓગસ્ટ બે હજાર એકવીસમાં લેવાયેલી પેપરની અથવા તો કસોટીનું આપણે સોલ્યુશન જોઈશું પણ આ સોલ્યુશન માત્ર ને માત્ર તમારા મૂલ્યાંકન માટે છે તમારા તમને ચીટિંગ કરવા માટે નથી પરંતુ માત્ર મૂલ્યાંકન માટે છે તો તમારે આ સોલ્યુશન તમારી એક્ઝામ પૂરી થઈ ગયા પછી જોવાનું છે જો તમે એક્ઝામ પહેલાં ખોલીને બેસી ગયા છો તો મૂકો બંધ કરો જલ્દી અને એક્ઝામ પૂરી થઈ ગયા પછી તમારે આ ખોલવાનું છે ઓકે ચાલો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી વાઘની આંખ કાન નાક અવાજ અને મૂશો વિશેની તમારે અહીંયા વિશેષતા આપવાની છે તો પહેલો સવાલ છે વાઘ રાત્રે આપણા બધા કરતાં છ ગણું સારું જોઈ શકે છે વાઘને સાંભળવાની જે ઇન્દ્રિય છે એ એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરીને તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે તેની ગર્જનાનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાય છે વાઘની મૂંજ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે ત્યારબાદ બીજો સવાલ છે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલો સવાલ છે સાપ ખેડૂતનો મિત્ર શાથી કહેવાય તો સાપ ચાલો આજે જાણીએ ફિલો એપ વિશે જે વિદ્યાર્થીમાં અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય ડાઉટ્સ હોય કોઈ કોન્સેપ્ટ ના સમજાયો હોય બોર્ડનો હોય જે ડબલ હોય કે પછી કોઈપણ પ્રશ્ન હોય તેનું સોલ્યુશન છે ફિલો એપ તમારા ડાઉટ્સને કોઈપણ ટાઈમે તમે ક્લિયર કરી શકો છો આ ત્રણ ઇજી સ્ટેપ દ્વારા સૌથી પહેલાં આ એપને પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી તમારે ડાઉનલોડ કરવાની છે તમારા ફોન નંબરની ઇઝીલી અપ કરી લ્યો ત્યાર પછી તમારા પ્રશ્નનો ફોટો પાડવો અથવા ટાઈપ કરીને સબમિટ કરો ફિલો એપ તમને સાઠ સેકન્ડમાં ઇન્ડિયાના ટોપ ટીટર સાથે તમને લાઈવ કોલ કનેક करीदे से आपके क्वेश्चन में आप कहना चाहते हैं कि बल्ब बल्ब की पावर कितनी है अगर जो है 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 अगर जो जो वो वो 220 220 वोल्टेज ऑपरेट हो रहा है, राइट इस बैटरी का जो है, वो आपको है 220. तो ये आपको आप बताइए थैंक यू तो विद्यार्थी मित्रों राह कोई रिया छो अत डाउनलोड करो फिलो एप्लीकेशन जेनी लिंक नीचे डिस्क्रिप्शन શાથી કહેવાય તો સાપ ખેડૂતોના પાકને નુકસાન કરતાં ઉંદરોને ખાઈ જાય છે આ રીતે ખેડૂતોના પાકનું રક્ષણ કરે છે માટે કહી શકાય કે સાપ ખેડૂતના મિત્ર કહેવાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે સવાલ નંબર બે પ્રશ્ન બે નહીં સવાલ નંબર બે તો ગુજરાન ચલાવવા માટે કયા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે અને કેવી રીતે તો ગુજરાન ચલાવવા માટે બળદ ઘોડો ગાય વગેરે જેવા પ્રાણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ બળદનો ઉપયોગ ખેતી માટે કરીએ છીએ ઘોડાગાડીનો ઉપયોગ ઘોડો પણ દૂધ જ આપે છે અથવા તો મુસાફરી માટે પણ આપણે ઘોડાનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી ગાય તો ગાયનો ઉપયોગ દૂધ માટે થાય છે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખોટો શબ્દ હોય તેને તમારે છેકીને એક સાચું વિધાન બનાવવાનું છે તો શરીરનો પૂરતો અને પૌષ્ટિક આહાર ન મળે તો શરીર કેવું બને સુડોળ કે નબળું નબળું બને એના પછી શરીરને યોગ્ય આહાર મળે તો રોગ સામે રક્ષણ મળે છે કે મળતો નથી મળે છે પછી નંબર ત્રણ ઘરે બનાવેલ તાજો ખોરાક ખાવાથી શરીર હંમેશા કેવું રહે છે થાકેલું કે પછી સક્રિય સક્રિય રહે છે જલ્પના જલ્પાને તરસ લાગે ત્યારે તે હંમેશા ઠંડુ પાણી પાણી જ પીવે છે તેની આ ટેવને તેના શરીર પર સારી કે ખરાબ અસર થશે ખરાબ અસર થાય ને ત્યારબાદ ચિપ્સ પીઝા વગેરે ખોરાક શરીર માટે ઉપયોગી છે કે પછી હાનિકારક છે હાનિકારક છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે મુજબનો સ્વાદ ધરાવતી કોઈ પણ બે બે ખાવાલાયક વસ્તુના નામ આપવાના છે તો ખારો ખવા સ્વાદ ધરાવતી વસ્તુ છે મીઠું ખારીશિંગ મીઠો સ્વાદ ધરાવતી વસ્તુ છે ગોળ ખાંડ ખાટો સ્વાદ ધરાવતી વસ્તુ લીંબુ અને આંબલી તીખો સ્વાદ ધરાવતી વસ્તુ મરચું અને મરી કડવો સ્વાદ ધરાવતી વસ્તુ છે કારેલું અને દવા કરેલું નહીં કારેલું શું આવશે કારેલું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કારણો આપવાના છે તો પહેલો સવાલ છે કેટલીક ખાવાની વસ્તુઓને આખું વર્ષ સાચવવામાં આવે છે કારણ આપો તો તો કેટલીક ખાવાની વસ્તુઓને આખું વર્ષ સાચવવામાં આવે છે કારણ કે તે વસ્તુ આપણને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તે ખાઈ શકીએ છીએ તેમજ અમુક ખાવાની વસ્તુઓ બધી ઋતુમાં બનાવી શકાતી નથી તેથી આખું વર્ષ તેને સાચવવામાં આવે છે ત્યારબાદ અનાજ ભરતા પહેલાં તડકામાં સુકવવામાં આવે છે કેમ તો અનાજને જંતુઓથી મુક્ત કરવા તેમજ જહિત કરવા અને અનાજ સડી જતું અટકાવવા માટે તડકામાં મૂકવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન પાંચ બી આખું વર્ષ સંગ્રહ કરી શકાય તેવી બે ખાદ્ય સામગ્રીનું તમારે અહીંયા નામ આપવાનું છે તો કેરીના અથાણાને આપણે આખું વર્ષ સંગ્રહ કરી શકીએ છીએ પાપડને પણ આપણે આખું વર્ષ અહીંયા સંગ્રહ કરી શકીએ છીએ એ સિવાયની તમે બીજી વસ્તુઓ પણ તમે અહીંયા લખી શકો છો તમે આ સિવાયની એવી વસ્તુઓ લખીને આવ્યા છો ખાદ સામગ્રીમાં તો એ પણ ચાલે પણ યાદ રાખવાનું કે એ આખું વર્ષ એનો સંગ્રહ કરી શકાતો હોવો જોઈએ જેમ કે બાંધેલો લોટ હોય તો એનો આખું વર્ષ સંગ્રહ કરી શકાય નહીં પરંતુ ઘઉં હોય તો ઘઉંનો સંગ્રહ કરી શકાય છે બરાબર ને તો આ રીતે તમે તમારી રીતે ખાદ સામગ્રીના નામ લખી શકો છો તો આ હતું આપણું ધોરણ પાંચનું પર્યાવરણનું એકમ કસોટી નું સોલ્યુશન અને જો તમે એની પીડીએફ મેળવવા ઈચ્છો છો અને એની ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો પ્લે સ્ટોરમાં જાઓ અને ત્યાંથી યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવો માત્ર પર્યાવરણ વિષયની નહીં પરંતુ એ સાથે ગણિત વિષયની પીડીએફ ફાઇલ પણ તમે મેળવી શકો છો તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ